મને આ બીજેસ સ્ટોરની અંદર એક વસ્તુ જરા બી નથી ગમતી. આ બીજેસની મેમ્બરશિપ ટિપિકલી $50ની આજુબાજુ ચાલતી હોય છે, પણ એ સસ્તામાં કઈ રીતે મળે એ હું તમને આગળ આ વિડીયોમાં જણાવીશ. હું જ્યારે ઇન્ડિયામાં રહેતો હતો ત્યારે એક વસ્તુ કોઈ પણ અમેરિકાથી આવે તો જરૂરથી મંગાવતો હતો, અને એ વસ્તુ મને. હેલો ગાઈઝ, કેમ છો? મારું નામ અમિત છે અને હું અમેરિકાથી જાગ્યા ત્યારથી ભાગ્યા તમારી ગુજરાતી ચેનલ પર તમારું પાછું સ્વાગત કરું છું. હું અત્યારે જે લોકેશન પર આવેલો છું તેનું નામ છે બીજેસ હોલસેલ ક્લબ. અહીંયા પાછળ તમને દેખાય છે આ બાજુ, હા, એનું નામ છે બીજેસ હોલસેલ ક્લબ. તમે કોસ્કોનું નામ સાંભળ્યું હશે અમેરિકાની અંદર, કે જે ખૂબ જ મોટી કંપની છે. તેનું કોમ્પિટિટર છે આ બીજેસ. અહીંયા મેસેચ્યુસેટ અને ન્યૂ ઇંગ્લેન્ડની અંદર ઘણી બધી એની બ્રાન્ચીસ આવેલી છે. આજે હું અહીંયા થોડી ઘણી શોપિંગ કરવા માટે આવેલો છું, તો મને થયું કે તમને પણ આ બીજેસનો હોલસેલ ક્લબ બતાવું અને તમને પણ મારી જોડે શોપિંગનો થોડો અનુભવ કરાવું. બીજેસનું પોતાનું ગેસ સ્ટેશન પણ છે. દરેક બીજેસમાં પોતાનું ગેસ સ્ટેશન નથી હોતું, પણ ટિપિકલી બીજેસનો ગેસ સસ્તો હોય છે. કોસ્કો કે ત્યાંનો ગેસ પણ થોડોક સસ્તો હોય છે. હવે તમારે બીજેસની અંદર શોપિંગ કરવી હોય તો એની ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એ છે કે તમારી પાસે બીજેસની મેમ્બરશિપ હોવી જોઈએ, અને જેના નામે મેમ્બરશિપનું કાર્ડ છે તે જ અહીંયા આગળ શોપિંગ અંદર કરી શકે છે. મારી કાર્ડ લેવા માટે હું આવી ગયો છું અહીંયા આગળ. અહીંયાથી મારી કાર્ડ પિકઅપ કરીશ અને આપણે અંદર જઈએ શોપિંગ કરવા માટે. ઇન્ડિયામાં પહેલાં કેવા જથ્થાબંધના વેપારી નથી હોતા. જથ્થાબંધના વેપારીનો સ્ટોર હોય કે સ્ટોકિસ્ટ કે ડિસ્ટ્રીબ્યુટર હોય, એવું જ માની લો કે અહીંયા આગળ બધું બલ્કની અંદર બધી વસ્તુઓ મળે છે. બધું મોટા મોટા પેકેજિંગમાં મળે છે, અને જેનું ફેમિલી મોટું હોય અથવા તો તમારે ઘણા બધા મહિનાઓ કે વીક સુધી તમારે પાછી શોપિંગ ના કરવી હોય એના માટે આ બેસ્ટ જગ્યા છે. સ્ટોરના એન્ટ્રન્સ પર બહુ સરસ ફ્લાવર્સના કુંડા રાખેલા છે અહીંયા આગળ. અને આ સ્ટોરના આવર્સ છે મંડે ટુ સેટરડે સવારે 8 થી રાતના 10 અને રવિવારે 8 થી 8. અહીંયા રિસાયકલ માટેના મશીનો પણ છે અને પાણી માટે વેન્ડિંગ મશીન પણ છે. આ જે જગ્યાએ જે હું આવેલો છું તે એરિયા છે, એનું નામ છે સ્ટોનહેમ, અને મેસેચ્યુસેટમાં આવેલું છે, બોસ્ટન પાસે. લગભગ 20-25 મિનિટનો ડ્રાઈવ છે બોસ્ટનથી અહીંયા આગળ. આ સ્ટોરની અંદર તમને મોટે ભાગે જે એમેઝોન પરથી તમે જે વસ્તુઓ બાય કરતા હોય બધી જ વસ્તુઓ મળી જશે, અને તમને મેં આગળ કીધું એમ બધી બલ્કમાં મળશે. તમે એન્ટર થશો અહીંયા આગળ, એટલે આ રીતે એ લોકોએ કૂપનની બુક્સ રાખેલી છે. હવે આ બુક્સ હું ટિપિકલી નથી યુઝ કરતો, કારણ કે મારી જે મેમ્બરશિપ છે મારા કાર્ડની અંદર જ એ લોકોએ અંદર કૂપન્સ આપી દીધી છે. એટલે મારે જે કોઈ વસ્તુ બાય કરવી હોય તે હું અંદરથી ક્લિપ કરી દઉં છું કૂપનને, અને પછી ચેકઆઉટ વખતે એટલા પૈસા ઓછા થઈ જતા હોય છે. કૂપન પરથી વસ્તુ યાદ આવી કે તમે આ લોકોની બીજેસની કૂપનની સાથે સાથે તમે જે મેન્યુફેક્ચરર્સની બીજી કૂપન હોય તે પણ યુઝ કરી શકો છો. જો બંને યુઝ કરશો તો તમારું સેવિંગ વધારે થશે. ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે બીજેસમાં તમને ઘણી બધી વસ્તુઓ કોસ્ટકો કરતાં સસ્તામાં મળી જશે, પણ મારો ખુદનો અનુભવ એવો કહે છે કે કોસ્ટકોમાં પણ બીજેસ કરતાં સસ્તી વસ્તુઓ મળતી હોય છે. એટલે કે કેટલીક વસ્તુઓ બીજેસમાં સસ્તી મળે છે અને કેટલીક વસ્તુઓ કોસ્ટકોમાં સસ્તામાં મળી જાય છે. આ મોટા મોટા ટીવીઝ તમને ડીલ આવે ત્યારે ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં મળે છે, અને આ સિઝનલ સેક્શન છે ત્યાં અત્યારે સોફા મળી રહ્યા છે. વિન્ટર આવશે, એ લોકો બદલી નાખશે બધી વસ્તુઓ, અને બીજી બધી વસ્તુઓ અહીંયા આગળ મળતી હશે. અહીંયા આગળ ઇલેક્ટ્રોનિક્સની પણ ઘણી બધી વેરાયટીઝ તમને મળી જશે. લેપટોપ્સ છે, કમ્પ્યુટર્સ છે, આઈપેડ છે, બધી વસ્તુઓ અહીંયા આગળ મળતી હોય છે એકદમ રિઝનેબલ ભાવમાં. એકચ્યુઅલીમાં મારા જે બે લાસ્ટ લેપટોપ લીધેલા તે બે મેં બીજેસમાંથી જ લીધા હતા, એટલે ઘણી બધી વેરાયટીઓ અહીંયાથી સિલેક્શન મળી જતું હોય છે. અહીંયા આગળ તમને હેડફોન્સ છે, માઉસ છે, વાયરલેસ કીબોર્ડ છે, તેવી કમ્પ્યુટર રિલેટેડ એક્સેસરીઝ પણ મળી જતી હોય છે. દરેક પ્રકારના પ્રિન્ટર્સ ઘરે યુઝ થાય અને ઓફિસમાં યુઝ થાય તેવા પણ અહીંયા મળે છે. મિત્રો, મને આ ખુરશી ગમી ગઈ છે, એના પર બેસીને જોઉં છું. અત્યારે બધા લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે, એટલે આ બધી ખુરશીઓ છે, ફર્નિચર છે, ઓફિસ સપ્લાય છે, એની બધી ડિમાન્ડ વધી ગઈ છે, કારણ કે ઘણા બધા લોકો હજી બી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આ મારી પાછળ જે તમને દેખાય છે બધી લાલ કલરમાં એ લોકોએ બધી અલગ અલગ આયલ છે, ત્યાં આગળ બધી અલગ અલગ વસ્તુઓ મળે છે. સ્ટોર એટલો મોટો છે મિત્રો કે જો હું આખો દિવસ પણ અહીંયા ફરું ને તો પણ આ
જગ્યા ઓછી પડે શૂટિંગ કરવા માટે. આ ક્લબની અંદર એ લોકોએ આપણા કિચનમાં કામ લાગે તેવી વસ્તુઓ, અપ્લાયન્સ જે કહીએ આપણે, ફ્રીજ છે, માઇક્રોવેવ છે, બધી જ વસ્તુઓ અહીંયા મળે છે. મારી પાછળ જે મૂકેલા છે બધા ગાડલાના સેટ છે. હું ક્યારેક વિચાર કરું આ લોકો અહીંયા આગળ ગાડલા વેચે છે. સપોઝ હું કાર લઈને આવેલો છું તો હું ગાડલું લઈ કઈ રીતે જઉં? સાંભળ્યું છે ઇન્ડિયામાં અત્યારે ગરમી બહુ પડી રહી છે તો તમારા માટે એર કન્ડિશન. તમારે ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવું હોય તો અલગ અલગ સાઇઝની લગેજ તમને અહીંયાથી મળી જશે. અહીંયા આગળ એ લોકોએ રિક્લાઇનર સોફા પણ રાખેલા છે. આ સેક્શનની અંદર તમને પેપર નેપકિન્સ છે, ટિશ્યુઝ છે, પેપર ટાવેલ્સ છે, કિચનને લગતો સામાન, બાથરૂમને લગતા ટિશ્યુઝ, એ બધા જ અહીંયાથી મળી જશે. આ સેક્શનમાં તમારે કોઈ ઘરે પેટ હોય કે પ્રાણી હોય ઘરે તેના માટે બધો ખોરાકને બધું મળશે. હવે હું જ્યાં રહું છું ન્યૂ ઇંગ્લેન્ડમાં ત્યાં આગળ લાઇટો જવાની સમસ્યા વિન્ટરના ટાઈમમાં રહેતી હોય છે, એટલે હું વિચાર કરું છું આ પ્રકારનું કોઈ જનરેટર લેવાનું. પણ જ્યારે હું એના ભાવ જોઉં છું ત્યારે પછી માંડી વાળું છું કે ભલે એકાદ વાર લાઇટ જશે તો વાંધો નહીં, પણ એટલો બધો ખર્ચો નથી કરવો. અહીંયા મારી પાછળ આ બધા ટાયર્સ મળે છે અહીંયા આગળ કાર માટે, અને અહીંયા આગળ બલ્કમાં પાણીની બોટલો મૂકેલી છે લોકોએ. અને જો તમારી કારમાં ટાયર ચેન્જ કરાવવા હોય તો એ લોકોનો આખો ટાયર શોપ છે મારી પાછળ જ છે. અને એ લોકો રિઝનેબલ ભાવમાં અહીંયા આગળ ટાયર પણ તમને નવા નાખી આપતા હોય છે. અહીંયાથી જો તમે ટાયર ઇન્સ્ટોલ કરાવ્યા હશે તો તમને એ લોકો લાઈફ ટાઈમ સુધી ટાયર રોટેશન ફ્રીમાં કરી આપશે એવું એ લોકો કહેતા હોય છે. અહીંયા બલ્કમાં એ લોકોએ એનર્જી ડ્રિંક્સ રાખેલા છે, બધા ગેટરેટ ને બધું. હવે જે એરિયામાં હું આવેલો છું ત્યાં આગળ બધું ખાવા પીવાનું મળે છે. મારી જોડે પ્રોબ્લેમ એ છે કે લગભગ જ્યારે જમવાનો ટાઈમ થયો હોય તે ટાઈમે જ હું આવા સ્ટોરમાં કશે જતો હોઉં છું, ને પછી સુગંધ આવવા લાગે છે ખાવાની, ને પછી ભૂખ લાગવા લાગે છે. ચાલો જોઈએ અહીંયા બેકરી સેક્શનમાં અને બીજી કઈ કઈ વસ્તુઓ ખાવા પીવાની અહીંયા આગળ મળે છે. આ કૂકી પ્લેટર છે અહીંયા આગળ. કોઈ મોટું ફંક્શન હોય એના માટે તમારે લઈ જવી હોય તો લગભગ 1699ની આખી પ્લેટર મળે છે. અહીંયા આગળ તમને બેકરીને લગતી બીજી બધી આઇટમો પણ મળી જશે, જેમ કે બાર્સ છે, બેગલ્સ છે, બન્સ છે, રોલ્સ છે, બિસ્કિટ છે, કૂકીઝ છે, કેક્સ છે, ચીઝ કેક છે, પાય છે, મફિન છે, પિઝા છે, ડોનટ છે, ડેનિશ રોલ છે, સિનેમન રોલ છે, કોફી કેક છે, બનાના કેક છે, વગેરે વગેરે. તમને લોકોને એક ખાસ વાત તમને જણાવી દઉં, આ જે બેકરી છે એની કેક વન ઓફ ધી બેસ્ટ હોય છે. બીજી સારી કેક આવતી હોય છે સ્ટોપ એન્ડ શોપ કરીને અહીંયા આગળ ગ્રોસરી સ્ટોર છે એની હોય છે. આઈ થિંક ન્યૂજર્સી બાજુ છે એને જાયન્ટ સ્ટોર કહે છે. આઈ થિંક એ લોકોની કેક સૌથી બેસ્ટ હોય છે, બીજેસની અને સ્ટોપ એન્ડ શોપ અને જાયન્ટની કેક. આ ક્લબની મેમ્બરશીપ તમારે સસ્તામાં જોઈતી હોય તો અહીંયા ડાયરેક્ટ આવવા કરતાં કાં તો તમે ઓનલાઈન એની વેબસાઇટ પર અથવા તેની એપ પરથી અથવા તો ગ્રુપ પણ જે એપ છે ત્યાંથી તમને આની મેમ્બરશીપ સસ્તામાં રેગ્યુલર પ્રાઇસ કરતાં મળી જશે. અહીંયા મને ગ્વાકામોલી મળી ગઈ છે. આની અંદર આવે છે 10 પેકેટ, 699ના છે, USDA ઓર્ગેનિક છે. અમારી પાછળનો ભાગ છે એમાં બધી બ્રેડ રાખેલી છે લોકોએ. એટલી બધી જાત જાતની બ્રેડ છે કે કન્ફ્યુઝ થઈ જઈએ કે કઈ બ્રેડ લેવાની છે આપણે. ટિપિકલી હું આ વ્હીટ બ્રેડ લેતો હોઉં છું. અને એની કિંમત છે, બે પેકેટ આવે છે એકની અંદર 399. તરબૂચ છે આગળ, કેરી પણ પડેલી છે. મારે જોવી છે કે કેટલા ડોલરની મળે છે આગળ કેરી અને કઈ કન્ટ્રીમાંથી આ કેરી આવેલી છે. આ છે તરબૂચ, $649 છે, $6.49નું એક તરબૂચ છે. અને આ બાજુ જે કેરી, આઈ થિંક ઇક્વાડોરની કેરી છે, 599 ફોર 5.5 પાઉન્ડ. જોઈએ કેવી દેખાય છે આ કેરી. આ મને તો ઠીક લાગી રહી છે, કદાચ વધારે પડતી જ પાકી ગઈ છે, એટલે હાલમાં આપણે લેવાનું માંડી વાળીએ. અહીંયા આગળ છે કેટલાક ક્લેમેન્ટાઇન્સ, ઓરેન્જીસ, અહીંયા આગળ અલગ અલગ પ્રકારના બધા ઓનિયન્સ ને કાંતા છે. અહીંયા મને આદુનું પેકેટ મળી ગયું છે, જિંજર ઓર્ગેનિક છે. આ જે આદુ છે એ પેરુનું છે, પેરુ કન્ટ્રીમાંથી આવેલું છે. અહીંયા એવોકાડોસ પણ છે અને બીજા ઘણા બધા વેજીટેબલ્સ પણ છે.
ઘરેથી ઓર્ગેનિક બેબી સ્પિનેચ લાવવાનું કીધેલું એટલે અહીંયા આગળ છે બેબી સ્પિનેચ એટલે હું લેવાનો છું. હવે જોઈએ કેટલા ડોલરનું મળે છે. આજે આખો સેક્શન છે અહીંયા મારી પાછળ, ત્યાં બધા વેજીટેબલ્સ મૂકેલા છે, લોકોએ સીલ ટાઈટ કરીને મૂકેલા છે બધા જ વેજીટેબલ્સને. ખતરનાક આવી ગયો, ખતરનાક એરિયા આઈસ્ક્રીમનો. ચિપ્સના જમ્બો પેકેટ છે અહીંયા આગળ, અને 50 ડોરીટોનું પેકેટ મળેલું છે મને, બોક્સ એકચ્યુઅલીમાં 1849નું છે, 50 કાઉન્ટ. હું જ્યારે ઇન્ડિયામાં રહેતો હતો ત્યારે એક વસ્તુ કોઈ પણ અમેરિકાથી આવે તો જરૂરથી મંગાવતો હતો, અને એ વસ્તુ મને અહીંયા મળી ગઈ છે. તમને બતાવું કે કઈ વસ્તુ હતી જે હું ઓલ ધ ટાઈમ કોઈ પણ મારા સગાવાળા આવે ઇન્ડિયાથી તો એની પાસે હું મંગાવતો હતો. વસ્તુ છે આ ધાણીના પેકેટ. આઈ નો કે ઇન્ડિયામાં હવે મળે છે આ ખૂબ જ માત્રામાં, પણ મને આ ધાણીના પેકેટ ખૂબ જ ગમતા, એટલે એવરી સિંગલ ટાઈમ કોઈ પણ ઇન્ડિયા આવતું હોય આ અમેરિકાથી તો એ લોકો પાસે હું આ ધાણીના પેકેટ મંગાવતો. ત્યાં આગળ બેબી કેરની આઇટમ્સ પણ મળે છે, ડાયપર્સ છે, વાઇપ્સ છે, બધી વસ્તુ અહીંયા આગળ તમને મળી જશે. ડવના સાબુ અહીંયા આગળ છે. અચ્છા, મેં મિત્રો આગળ તમને વાત કરેલી કે મને આ સ્ટોરમાં એક વસ્તુ નથી ગમતી, અને એ વસ્તુ એ છે કે હું ચેકઆઉટ કરાવીશ પછી આ લોકો કોઈ બેગ નથી આપતા. પ્લાસ્ટિકની બેગ તો સમજ્યા કે હવે બેન થવા માંડી છે ધીમે ધીમે, પણ આ લોકો પેપરની બેગ્સ હોય એ પણ નથી આપતા. એટલે બધો સામાન છે આપણે છૂટો જ લઈ જવો પડે, પણ એનો એક જ ઉપાય છે કે તમે તમારી બેગ સાથે લઈને આવો તો તમને થોડુંક ઇઝી પડી જશે. જો નાની નાની વસ્તુ હશે તો તમે બેગ્સની અંદર મૂકી શકશો. આ બાજુ તમને ઓવર ધ કાઉન્ટર મેડિસિન કે જેની પ્રિસ્ક્રિપ્શન વગર તમને જરૂર પડે તે બધી દવાઓ પણ અહીંયા આગળ મળી જશે તમને. તો હું અત્યારે ચેકઆઉટની લાઇનમાં ઊભો છું. મારે એકચ્યુઅલીમાં એ લોકો મોકલી રહ્યા છે સેલ્ફ ચેકઆઉટમાં, અથવા તો કોઈ તમને હેલ્પ કરે. મારી ઈચ્છા છે કે હું સેલ્ફ ચેકઆઉટમાં જાઉં એટલે હું તમને બતાવી શકું કે સેલ્ફ ચેકઆઉટ કેવું થતું હોય છે અહીંયા આગળ. તો આ છે સેલ્ફ ચેકઆઉટનું સેક્શન. અહીંયા આગળ હું તમને એકાદી આઈટમ સ્કેન કરીને બતાવીશ. સૌથી પહેલાં તો તમારું કાર્ડ સ્કેન કરવું પડે. કાર્ડ સ્કેન, પ્લીઝ બિગિન સ્કેનિંગ. 449, પ્લેસ યોર આઈટમ ઇન ધ ટ્રે એરિયા. ડીડ યુ સ્કેન ધ આઈટમ્સ અંડર યોર કાર્ડ? સ્કેન કૂપન નાઉ. ઇન્સર્ટ કૂપન ઇન ધ સ્લોટ નિયર ધ બ્લિંક. યોર ટોટલ ઇઝ 449. પ્લીઝ સિલેક્ટ યોર પેમેન્ટ મેથડ. Please wait. System processing. Follow the instructions on the pin pad. મારી શોપિંગ પૂરી થઈ ગઈ છે અને હવે મારે લાઇનમાં રિસિપ્ટ બતાવવાની છે. એ લોકો ચેક કરશે મેં કેટલી વસ્તુઓ લીધી અને પછી જ મને સ્ટોરની બહાર જવા દેશે. ઓલરાઈટ મિત્રો, મારી બીજેસમાં શોપિંગ પૂરી થઈ ગઈ છે અને હું મારી કાર્ડ પાછી રિટર્ન કરવા જઈ રહ્યો છું. એ આ કાર્ડ ગઈ મારી અંદર. તો આજના વિડીયો પરથી તમારા લોકો માટે મારો પ્રશ્ન એ છે કે શું ઇન્ડિયામાં પણ આ પ્રકારના મોટા હોલસેલ ક્લબ્સ હવે ખુલેલા છે કે નહીં તે મને નીચે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. મને આશા છે મિત્રો કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર જો તમે નવા હોવ તો સબસ્ક્રાઇબ કરજો. આ જ પ્રકારનું કોન્ટેન્ટ હું નવું નવું લાવતો રહીશ આ ચેનલ પર તમારા માટે. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.